મહત્વના સમાચાર મળી રહ્યા છે. મોરબી રાજકોટ હાઈવે પર ચોર નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક સાથે કાર અથડાયા બાદ કાર સળગી ગઈ. સડકની કારમાંથી લોકોને બહાર કાઢવા હાઈવે પરની ગાડીઓ ધમી ગઈ હતી. જો કે કારમાં સવાર લોકોને બહાર કઢાય તે પૂર્વે જ કાર ચાલક સહિત 8 લોકોના મોત નિપજ્યા હતા. તો આ સમગ્ર માહિતી માટે અમારા સંવાદદાતા અતુલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તો અતુલજી, જણાવશો કે ટ્રક અને કાર અથડાતા અકસ્માત સર્જાયો છે, શું છે વિગત? જે ચોક્કસ જણાવ્યું કે આજે ગઈકાલે સાંજે મોરબી રાજકોટ હાઈવે પર સત્તર ગામના પાટિયા નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ઇકો કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. તેમાં 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને સારવાર દરમિયાન મોત થયા હતા. અને અત્યારે હાલ આ આંકડો વધુ વધી શકે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. જી અતુલજી, સમગ્ર માહિતી બદલ તમારો આભાર. તો તમને ફરી એક વાર જણાવી દઈએ, મોરબી રાજકોટ હાઈવે પર શોર નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. મોરબી રાજકોટ હાઈવે પર શોર નજીક વધુ એક અકસ્માત સર્જાવાની ઘટના બની છે. ટ્રક સાથે કાર અથડાયા બાદ કાર સળગી ઉઠી હતી. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કાર ચાલક સહિત 8 લોકોના મોત થયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, કારમાં સવાર લોકોને બહાર કઢાઈ તે પૂર્વે જ કાર ચાલક સહિત 8 લોકોના મોત નિપજ્યા હતા.